गणित में अंदर धोरण 5 में अंदर पहलू जो प्रॉब्लम छे के राष्ट्रीय फल केरी तो केरी शब्द आवे आपने 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 अमरेली जिला में गीर जो सोमनाथ गीर छे तालाला गीर छे ये बधु याद आवे कारण के अहीं जे केरीओ छे देश विदेश नी अंदर अने अहीं जे खास करीने केसर केरी छे ये देश विदेश नी अंदर जाय छे आपने गणित नी अंदर एक प्रश्न थाय કે ગણિત ની અંદર કેરી ને ગણિત ની શું સંબંધ છે પણ કેરી ને ગણિત ને ખૂબ જોઈએ તો શીખવા મળે છે આંકડાકીય માહિતી રોજ આપણે બેઝિક માહિતી ઘર ની અંદર બેઝિક માહિતી જો શીખવી હોય તો કેરી સાથે આપણે જોડે છે ઉદાહરણ તરીકે હું તમને બેઝિક ઉદાહરણ દઉં કે તમે રોજ 1 કિગ્રા કેરી ખાતા તો 1 કિગ્રા ની અંદર 3 નંગ આવે તો તમે 3 નંગ કેરી ખાશો તો તમારે 3 કિગ્રા કેરી રોજ ખાતા હોય કેટલા નંગ કેરી થશે હવે આની અંદર બીજો પણ સંબંધ છે કે આપણે રોજે રોજ તમે જુઓ તો માર્કેટની અંદર કેરીના ભાવ અલગ અલગ હોય છે પહેલે દિવસે ભાવ હોય એ પણ બીજે દિવસે ભાવ અલગ હોય છે ત્રીજે દિવસે ભાવ અલગ હોય છે તો પહેલે દિવસે 1 કિગ્રા 3 નંગ કેરી પાછળ આપણે જે ખર્ચ કર્યો હોય એ જ 3 કિગ્રા કેરી પાછળ બીજા દિવસે તો બીજા અઠવાડિયે અલગ અલગ ભાવ હોય છે તો આના ઉપરથી આપણે આપણા જે રાષ્ટ્રીય ફળ કેરી છે એના ઉપરથી આપણે ગાણિતિક માહિતી કે સરાસરી કેવી રીતે કઢાય આપણે કેટલો ખર્ચ કરીએ છીએ ગુણાકાર થાય ભાગાકાર આ બધી માહિતી આપણે આપણા રાષ્ટ્રીય ફળ કેરી પરથી રોજે રોજ બેઝિક માહિતી વિચારીને આપણે આંકડાકીય માહિતી આપણે ઘેરે મમ્મી પપ્પાને કહી શકીએ કે આપણે આ અઠવાડિયામાં કેટલો ખર્ચ કર્યો કેરી પાછળ અથવા તો આપણે જે દૈનિક આપણે લખતા હોય મંથ પછી અંદર ખર્ચ લખતા હોય તો એની અંદર પણ આ વસ્તુ આપણે ઉપયોગી થતી છે તો એવા તમને એકાદ બે એક્ઝામ્પલ છે કઈ રીતે આપણે કે ગાણિત એટલે ગણતરીની અંદર ગણિતમાં ઉપયોગી થાય છે અને એનાથી આપણે સરાસરી ગુણાકાર વગેરે શીખી શકીએ છીએ તો જોઈએ કે પહેલો જે એમાં બેઝિક એક્ઝામ્પલ છે કે દિનકર ભાઈ નામના વ્યક્તિ છે એ ઘેરે ઉનાળામાં દરરોજ 3 કિગ્રા કેરી ખવાય છે દિનકરભાઈ દરરોજ 3 કિગ્રા કેરી ખાય છે જો 1 કિલોગ્રામ કેરીનો ભાવ રૂપિયા 80 છે તો તેઓ દરરોજ કેરીની પાછળ કેટલા રૂપિયા ખર્ચ કરે છે હવે આપણે આને વિચારીને ગણતરી કરીને કેવું હોય તો આ રીતે કહી શકાય કે 1 કિલોગ્રામ કેરી ખાઈએ તો કેટલા રૂપિયા જોઈએ છે તો આપણે 80 રૂપિયા કરે 1 કિલોગ્રામ કેરી પાછળનો ખર્ચ રૂપિયા 80 થઈ છે તો 3 કિલોગ્રામ કેરી ખાવા માટે કેટલા ખર્ચ થાય તો 3 કિલોગ્રામ માટે કેટલો ખર્ચ થાય પ્રશ્નાર્થ છે હવે 3 ગુણ્યા 80 કરવાનું 3 ગુણ્યા 80 છેદમાં 1 મૂકવાનું જો 1 એટલા માટે મૂકવાનો છે કે જો માનો કે અહીં તમને 1 ની જગ્યાએ 10 રાખેલા હોય તો એને બીજા સાથે સંબંધ છે માત્ર 1 છે એટલે કંઈ સંબંધ છે નહીં પણ 1 મૂકવો ફરજિયાત છે હવે આપણે ગુણાકાર ના આવડતા હોય તો બેઝિક આપણે રકમની અંદર 80 ગુણ્યા 3 કરીએ શૂન્ય સાથે 3 નો ગુણાકાર કરીએ તો ખાસ યાદ રાખો શૂન્ય આવે 3 ન આવે ઘણા લોકો એ ભૂલ કરે છે તો શૂન્ય મૂકવાનું હોય 3 ગુણ્યા 8 8 તેરી 24 એટલે 240 રૂપિયા દિનકરભાઈ દરરોજ કેરી પાછળ ખર્ચ કરે છે હવે આપણને તો આટલો એક દિવસનો ખર્ચ છે આપણે કઈ એક જ દિવસ તો કેરી ખાતા નથી તો આપણે માનો કે દિનકરભાઈ કે ના એ જ ભાવમાં તો એ એમ કહે છે કે તો તેઓ એક અઠવાડિયામાં કેટલા રૂપિયાનો ખર્ચ કરે છે તો 1 રૂપિયા એક દિવસમાં તો 240 રૂપિયાનો ખર્ચ કરે છે તો એક અઠવાડિયે તો આપણે એ પણ શીખવાનું છે કે એક અઠવાડિયામાં કેટલા દિવસ આવે જો ન આવે તો આપણે બેઝિક ગણતરી કરી નાખવાની સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર અને રવિવાર કે 7 દિવસનું એક અઠવાડિયું તો આપણે હવે એની ગણતરી કરીએ તો કે એક દિવસની અંદર 240 રૂપિયાનો ખર્ચ કરે છે કેટલા રૂપિયાનો ખર્ચ કરે છે 240 રૂપિયાનો ખર્ચ કરે છે તો એક અઠવાડિયામાં કે 7 દિવસમાં કેટલા રૂપિયાનો ખર્ચ કરશે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દેવાનો હવે આપણે એનો ગુણાકાર કરવાનો કે 240 રૂપિયા એક દિવસમાં કેરી ખાય છે તો 7 દિવસ સુધી સતત આપણે કેરી ખાઈએ તો કેટલો ખર્ચ થશે ગુણ્યા 7 છેદમાં 1 આ ગુણાકાર જો આપણે નોંધી ન આવે તો રકમની અંદર આપણે ગુણાકાર
240 રૂપિયા ગુણ્યા 7 દિવસ એટલે ગુણાકાર કરવાનો ખાસ કરી બાબત ધ્યાન રાખવાની કે 7 ગુણ્યા 0 કરીએ તો 0 આવે 7 ના આવે ખાસ ધ્યાન રાખવાનું ત્યારબાદ 7 નો વર્ગ 4 સુધી કરવાનો 7 4 28 28 નો 8 કરવાનો વધી 2 આવે ત્યારબાદ 7 ગુણ્યા 2 કરવાનો 7 2 14 14 માં 2 વધી નાખે તો 15 ને 16 એટલે કે એ ભીંકરભાઈ છે કે એક અઠવાડિયા એટલે કે 7 દિવસ સુધી જો કેરી ખાય તો 3 કિગ્રા એટલે 3 કિગ્રા કેરી ખાય તો એને 1680 રૂપિયાનો ખર્ચ થશે કેરી પાછળ કેરી પાછળ કેરી પાછળ 1680 રૂપિયા થશે હવે એ જ ભીંકરભાઈ છે તે એક મહિના કેટલો ખર્ચ કરશે હવે માનો કે મહિનામાં તો અલગ અલગ દિવસ હોય પણ અહીંયા આપણે પર્ટીક્યુલર આપી દીધું છે કે મહિનામાં તો 30 દિવસ લેવાના છે તો માનો કે એક દિવસ માટે કેટલો ખર્ચ કરે છે દિનકરભાઈ તો કે એક દિવસ માટે કેરી પાછળ દિનકરભાઈ 240 રૂપિયાનો ખર્ચ કરે છે કેટલો ખર્ચ કરે છે 240 રૂપિયા તો એક મહિનો એટલે 30 દિવસ તો 30 દિવસ જો દિનકરભાઈ સતત કેરી ખાય 30 દિવસ સુધી તો કેટલા રૂપિયાનો ખર્ચ થશે પ્રશ્ન તો 30 ગુણ્યા 240 કરવાના તો 30 ગુણ્યા 240 છેદમાં 1 બરાબર ગુણાકાર માટે આપણે રકમનો ઉપયોગ કરવાનો 240 ગુણ્યા 30 જો અહીંયા ખાસ યાદ રાખવું બે રકમના જ્યારે ગુણાકાર હોય ત્યારે એકદશમની શૂન્ય મૂકી દેવાનું ત્યાર પછી 3 ગુણાકારની બાજુનો આંકડો લેવાનો 3 ગુણ્યા 0 શૂન્ય આવશે 3 ગુણ્યા 4 3 4 4 2 12 નો વર્ગમૂળ વધી પડી 1 3 2 6 6 અને 1 7 હવે આ શૂન્ય સાથે કોઈનો ગુણાકાર કરીએ તો હંમેશા શૂન્ય 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 જ આવે એટલે કે એનો સરવાળો કરીએ તો જે ઉપરની રકમ છે તે જ આવે માં કોઈ ફેરફાર થતો નથી એટલે કે જો દિનકરભાઈ 1 મહિનાની 30 દિવસ સુધી જો કેરી ખાય તો 7200 રૂપિયાનો ખર્ચ થતો હશે ત્યાર પછી અલગ બીજો દાખલો છે કે આપણે બોક્સ ખરીદતા હોઈએ છીએ તો જો એમ કીધું છે જો કેરીના એક બોક્સનું વજન 12 કિગ્રા હોય તો 20 બોક્સનું વજન કેટલું થાય તો એક બોક્સનું વજન કેટલું છે કે એક બોક્સનું વજન 12 કિગ્રા છે કેટલા કિગ્રા છે 12 કિગ્રા તો 20 બોક્સ હોય આપણી પાસે લેવા હોય 20 બોક્સ લેવા હોય તો 20 બોક્સનું વજન કેટલું થાય પ્રશ્ન તો આપણે ગુણાકાર કરવાના 20 ગુણ્યા 12 છેદમાં 1 તો 20 ગુણ્યા 12 આપણે ગુણાકાર કરી દેવાના દશકની શૂન્ય મૂકી દેવાની એક સાથે શૂન્ય આવે એક સાથે 2 એટલે 1 2 2 2 સાથે શૂન્ય એટલે શૂન્ય આવશે 2 સાથે 2 એટલે 2 2 4 આવશે અને કાઈ ન હોય તો શૂન્ય મૂકી દેવાય તો આનો સરવાળો કરીએ તો 240 કિગ્રા થાય કેટલા થશે 240 કિગ્રા 20 બોક્સનું વજન બરાબર